આખરે ફરીથી લગાવી દેવામાં આવ્યું લોકડાઉન. ખબર જાણવા પૂરો વિડીયો નિહાળજો. સરકારે થિયેટરમાં ફિલ્મ જોવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે માતા પિતા જો બાળકોને લઈને થિયેટરમાં જશે તો તમને બાળકોની વય દર્શાવતું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. કારણ કે સેન્સરશિપની નવી 3 કેટેગરી હશે, જેમાં ફિલ્મોને 7 વર્ષથી વધારે વયના, 13 વર્ષથી વધારે વયના અને 16 વર્ષથી વધારે વયની કેટેગરી પ્રમાણે સર્ટિફિકેટ આપવામાં આવશે. આમ બાળકોને તમામ ફિલ્મ જોવા દેવામાં નહીં આવે. તો આ બાજુ ગેસ સિલિન્ડરના ભાવમાં રાફડો ફાટ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવ વધારી દેવામાં આવ્યા છે. 1 જુલાઈથી ઇન્ડિયન ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. તો આખરે ફરીથી લગાવ્યું લોકડાઉન. તમિલનાડુ સરકારે રાજ્યમાં 2 જુલાઈના રોજ સવારે 6 કલાકે પૂર્ણ થતા અઠવાડિયાના લોકડાઉનને રાજ્યના તમામ જિલ્લામાં છૂટછાટ સાથે વધારવાની જાહેરાત કરી દીધી છે. પહેલાથી આપેલી છૂટછાટ ઉપરાંત સરકારે થોડી વધુ છૂટછાટ આપી છે, જેમાં આંતર જિલ્લા પ્રવાસ માટે ઈ પાસ રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે, પરંતુ આંતરરાષ્ટ્રીય પરિવહન, થિયેટરો, સ્વિમિંગ પુલ, સામાજિક અને રાજકીય મેળાવડા પર પ્રતિબંધ રાખવામાં આવશે. તો કાળાબજારીઓને રોકવા સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. વધતા ભાવોને અંકુશમાં રાખવા, કાળાબજારીઓને સંગ્રહખોરીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે મગ સિવાયની તમામ દાળો પર સ્ટોક લિમિટ લગાવી દીધી છે. જે મુજબ હોલસેલરો 200 ટનથી વધારે દાળનો જથ્થો રાખી શકશે નહીં, જ્યારે રિટેલ વેપારીઓ માટે આ સ્ટોક મર્યાદા 5 ટનની રાખવામાં આવી છે.